रोज सवारे स्नान करता पहला 5 वार बोलो एक मंत्र। घर में क्यारे नहीं थाय धननी अछत, जाणी लो उपाय। ज्योतिष शास्त्र में स्नान दरमियान अने त्यार बाद करवामां आवता कामों विषे जणावायुं छे। आ कार्य करवाथी शुभ फल मळे छे अने कुंडलीमांथी दुर्भाग्य दूर थाय छे। आवो जाणीए स्नानना केटलाक नियम। स्नान करती वक्ते क्यारे पण बाथरूममां बेसीने नख कापवा न जोईए, आम करवू अशुभ मानवामां आवे छे। ज्योतिष शास्त्र मुजब मौन रहीने स्नान करवू अशुभ मानवामां आवे छे। आथी स्नान करती वक्ते मंत्रोनो जाप करवो शुभ मानवामां आवे छे। बीजा कोई द्वारा उपयोगमां लेवायेला पाणीथी स्नान करवू पण ज्योतिष शास्त्रमां अशुभ मानवामां आवे छे। आम करवाथी शरीर पवित्र थतुं नथी, माटे ज्यारे पण दररोज स्नान करो आ वातनुं ध्यान राखजो अने दोषोमां वधारो ना थाय तेनुं ध्यान राखजो। तमे ज स्नानने योग्य रीते तमारुं भाग्य पण बदली शके छे। धार्मिक ग्रंथोमां स्नानने 4 वर्गोमां वहेंचवामां आवे छे। मुनि स्नान, देव स्नान, मानव स्नान अने राक्षस स्नान। ચાલો આપણે આ બધા વિશે વિગતવાર જાણીએ। મુનિ સ્નાનનો સમય સવારે 4 થી 5 સુધીનો હોય છે। જે વ્યક્તિ આ સમયે સ્નાન કરે છે તેને મુનિમાં સ્નાન કરવાનો લાભ મળે છે। એવું કહેવામાં આવે છે કે જે લોકો સવારે 4 થી 5 સુધી મુનિ સ્નાન કરે છે તેમના ઘરમાં હંમેશા શાંતિ અને ખુશી રહે છે। તેમની પાસે પૈસાની કમી રહેતી નથી, તેઓ બીમાર પડતા નથી, તેમનું જ્ઞાન હંમેશા વધે છે। દેવ સ્નાન કરવાનો સમય સવારે 5 થી 6 દરમિયાન હોય છે। આ સમયે સ્નાન કરતા લોકોને દેવ સ્નાનનો લાભ મળે છે। એવું માનવામાં આવે છે કે દેવ સ્નાન કરવાથી જીવનમાં ખ્યાતિ, સન્માન અને પ્રતિષ્ઠા મળે છે। પૈસાની પણ અછત રહેતી નથી, જીવન ખુશીથી પસાર થાય છે, ઘરમાં શાંતિ રહે છે અને આત્મા સંતુષ્ટ થાય છે। માનવ સ્નાનનો સમય સવારે 6 થી 8 દરમિયાનનો હોય છે। આ સમયે સ્નાન એક સામાન્ય વસ્તુ માનવામાં આવે છે, જો કે તેમના પણ ઘણા ફાયદા છે। ઉદાહરણ તરીકે 6 થી 8 વાગ્યાની વચ્ચે જેઓ સ્નાન કરે છે તેઓને કાર્યમાં સફળતા મળે છે, નસીબ તેમને તરફેણ કરે છે, પરિવારમાં એકતા રહે છે, તેઓ હંમેશા સારું કાર્ય કરે છે અને અનિષ્ટ કાર્યથી દૂર રહે છે। રાક્ષસ સ્નાનનો શાસ્ત્રમાં પ્રતિબંધ માનવામાં આવે છે, તેનો સમય રાત્રે 8 વાગ્યા પછીનો છે। મતલબ કે જો તમે રાત્રે 8 વાગ્યા પછી સ્નાન કરો છો તો તેને રાક્ષસ સ્નાન કહે છે। રાક્ષસ સ્નાન કરવાથી કોઈ ફાયદો થતો નથી, તેના બદલે તેના ઘણા બધા ગેરફાયદા છે। તેમને હંમેશા પૈસાનો વ્યવહાર બાકી હોય છે, પરિવારમાં ઝઘડો થાય છે, જીવનમાં ઘણા દુઃખ જોવા પડે છે, તેથી તમારે રાક્ષસ સ્નાન કરવું જોઈએ નહીં। સ્નાનનું પાણી. આપણી ધાર્મિક ભારતીય સંસ્કૃતિમાં સ્નાન કરવાની બાબતને એક વિધિ કે સંસ્કારમાંનું એક ગણી લેવાયું છે અને એની સાથે નાહવાના નિયમો પણ ગોઠવાઈ દેવાયા છે। આ નિયમોમાં કેવા પાણીએ નાહવું એ પણ ઉલ્લેખ છે। શીતળ પાણીએ સ્નાન કરવા પર વધારે ભાર અપાયો છે, જો કે ઋતુ કે દેશ પ્રદેશ અનુસાર થોડું ગરમ પાણીથી પણ નાહવાની સગવડ કરવામાં વર્જ્ય નથી જ। ઠંડા કે સહન થઈ શકે એવા ટાઢા પાણીએ સ્નાન કરવા પાછળનું કારણ એવું હોય છે કે શરીર સ્નાન કર્યા પછી સતંદર તાજગી અનુભવ અને સુષુપ્ત ચેતનાઓ ઉજાગર થાય। ઠંડા પાણીએ નાહવાથી આળસ ઉડે છે, ઉદાસીનપણું જાય છે અને વરણાગીપણું પણ ટળી શકાય છે, પરસેવો ધોવાય છે જેથી ખુજલી કે દાજ મટે છે, શરીર હળવું લાગવા લાગે, જઠારગ્નિ પ્રદીપ્ત થાય છે,
એવું તમે સ્નાન કર્યા પછી ચોક્કસ અનુભવ્યું હશે। આવા કારણોસર શાસ્ત્રોમાં ઠંડા પાણીએ નાહવા ઉપર વિશેષ અનુરોધ કર્યો છે। કહેવાય છે કે ગરદન અને ધડ સુધી ભલે આપ સ્નાન કરવાનું પાણી ગરમ કરો, થોડું કરો, કોકરવાનું થાય એવું ઉપયોગમાં લઈ શકો છો। શરીરમાં બળતરા થાય એવા ગરમ પાણીથી કાયમ સ્નાન કરવાથી વખત જતાં શરીરનું બળ ઘટે, પરંતુ માથામાં નિર્મળ શીતળ પાણીથી જ સ્નાન કરવું, જેથી દ્રષ્ટ શિક્ષણતા કે વાળ કરવા કે સફેદ થવા જેવા રોગો ન થાય। અંધોળ અગોળ પ્રથા એટલે કે સ્નાનની વિધિ જ્યારે ધાર્મિક કે સાંસ્કૃતિક નિયમો અનુસાર કરતા હોઈએ ત્યારે એમાં પાણી સાથે કેટલાક દ્રવ્યો પણ ઉમેરવાનું સૂચન છે। આપણે ઠાકોરજીનું સ્નાન કે શિવલિંગ પર કરાતા અભિષેકમાં કેટલાક દ્રવ્યો ઉમેરતા હોઈએ છીએ, જેને પંચામૃત કહે છે। આ પંચામૃતમાં મધ, શર્કરા, ઘી, દહીં, કેસર, દૂધ અને ગુલાબ જળ પણ મેળવાય છે। ઉત્તમ અંકોળની આ પ્રથા આજના તેજ અને પ્રગતિશીલ સમયમાં નિરાંતે સ્નાન કરવું ખૂબ જ અઘરું છે, જેને લીધે ફેશિયલ કે સ્પાની સગવડ થઈ છે એવું તારણ ચોક્કસથી કરી શકાય। પરંતુ રોજિંદા જીવનમાં પણ કંઈક એવા સામાન્ય અને સરળતાથી મેળવી શકાય એવા દ્રવ્યો આપણે ઉમેરીને ઝડપથી સ્નાન કરી જ શકાય છે, જેમ કે કેટલાક એસેન્શિયલ ઓઇલ, રોઝમેરી, લેવેન્ડર કે સેન્ડલવુડ, જેનાથી સ્નાન કરીને આખો દિવસ શરીરમાંથી એની મોહક સુગંધ આવતી રહે અને દિવસ પ્રસન્ન ચિત્તે પસાર થઈ શકે। જો આપને થાક લાગતો હોય અથવા પગમાં કે શરીરમાં સાંધાઓમાં દુખાવો હોય તો થોડા ઊંના પાણીમાં મીઠું નાખીને પણ નાહી શકો છો। ઠંડા પાણીમાં પણ નમક ઉમેરીને નાહવાના કોઈ બાદ નથી, બલકે સકારાત્મક ઊર્જા અનુભવાય છે। અને કહેવાય છે કે કોઈની નકારાત્મક ઊર્જા સ્પર્શી શકાતી નથી। સ્નાન અંગે દરેક વ્યક્તિ અલગ અલગ આદત ધરાવતો હોય છે। મુખ્યત્વે મોટાભાગના વ્યક્તિઓ પરોઢે વહેલા ઉઠીને સ્નાન કરવાની હેબિટ ધરાવતા હોય છે, પરંતુ અમુક લોકો એવા પણ હોય છે કે જે રાત્રિના સમયે સ્નાન કરવાનું પસંદ કરતા હોય છે। એવી માન્યતાઓ છે કે જો તમે રાત્રિના સમયે સ્નાન કરીને ઊંઘો છો તો તમે એક સારી એવી ઊંઘ લઈ શકો છો। તમે પરોઢે વહેલા ઉઠીને સ્નાન કરવાના અનેકવિધ લાભો વિશે સાંભળ્યું હશે। એવું કહેવાય છે કે જો તમે રાત્રિના સમયે સ્નાન કર્યા બાદ ઊંઘ લ્યો છો તો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે। આ રાત્રિના સમયે સ્નાન કરવાના કારણે તમારું ઇમ્યુનિટી લેવલ બૂસ્ટ અપ થાય છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે, જેથી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ ફેલાઈ શકતો નથી। આ ઉપરાંત રાત્રે સ્નાન કરીને સુવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના હોર્મોનિક બદલાવ આવી શકે છે, જે આપણા તણાવને ઘટાડવામાં સહાયરૂપ બને છે। એટલે કે જો તમે રાત્રિના સ્નાન કરીને સુવો તો તમારા શરીરમાંથી તણાવ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે। આખો દિવસ જે થાક લાગ્યો હોય છે તેના કારણે રાત્રે વ્યક્તિ સાવ નિષ્ક્રિય બની જાય છે। જો તમે રાત્રિના સમયે સ્નાન કરીને ઊંઘો તો તમારા શરીરમાં રહેલો તમામ થોડોક દૂર થાકોડો દૂર થાય છે તથા તમારી ઊંઘ પણ યોગ્ય રીતે પૂર્ણ થઈ જાય છે, જેથી સવારે ઉઠીને ફ્રેશનેસ મહેસૂસ કરો। અમારો વિડિયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।